આજે તારીખ 21-2-2024 વાર બુધવાર. આજના ગોંડલ, જામનગર, જુનાગઢ અને જામજોધપુરના બજાર ભાવ આવી ગયા છે. એ બજાર ભાવ જાણી લઈએ. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચાલો આગળ વધીએ. હવે શરૂઆત કરીએ જુનાગઢથી. જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે 430 રૂપિયાથી ઊંચો ભાવ 586 રૂપિયા હતો. ચણાની વાત કરીએ તો 1050-1133, તુવેર 1800-2028, તલ 2600-3024, અડદ આજે 1600 રૂપિયાથી 1790 રૂપિયા, સોયાબીન 820-871, ધાણા 1150-1715 રૂપિયા, ખાડી મગફળી 1150-1355, કપાસની વાત કરીએ તો 1140-1260. એ જ રીતે જુનાગઢમાં જીરું આજે 5000 રૂપિયાથી 5770 રૂપિયા. કરીએ જામનગરની. જામનગરમાં એરંડો આજે 1071-1105 રૂપિયા, લસણ 1700-2740, અડદ 800-1400 રૂપિયા, અજમો 2000-4650, ધાણા 905-1700 રૂપિયા, રાયડો 800-973, ચાડી મગફળી 1000-1265, ઝીણી મગફળીની વાત કરીએ તો 1000-1300 રૂપિયા, કપાસ 1100-1540. એ જ રીતે જીરાની જો વાત કરીએ જામનગરમાં તો 3000 રૂપિયાથી 6205 રૂપિયા. તો આ હતા જામનગરના બજાર ભાવ. વાત કરીએ જામજોધપુરની. એરંડો આજે 1071-1121, સોયાબીન 800-861, તલ આજે 2700-3000 રૂપિયા, ચણા 1050-1136, ધાણા 1100-1551, ધાણી 1200-2146, ઝીણી મગફળી 925-1286, ચાડી મગફળી 950-1316 રૂપિયા, કપાસની વાત કરવામાં આવે તો 1200-1506 રૂપિયા. એ જ રીતે જામજોધપુરમાં જીરાની જો વાત કરીએ તો 5100 રૂપિયાથી 6281 રૂપિયા. વાત કરીએ ગોંડલની. ઘઉં આજે 440-601 રૂપિયા, ડુંગળી 71-301, તુવેર 1161-2111, તલ 2000-2780, એરંડો 1000-1141, અડદ 1141-1791, ચણા 1000-1261, કલંજી 1801-3351, લસણની વાત કરીએ તો 891-3191, નવું લસણ આજે 910 રૂપિયાથી 3240 રૂપિયા. આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો 1201-2651, ધાણા 701-1391, ધાણી 1000-1431, મરચાં 1001-4401 રૂપિયા, ઝીણી મગફળી 821-1271, ચાડી મગફળી 801-1386, કપાસ 1001-1486, નવા ધાણા 901-2120 રૂપિયા, નવી ધાણી આજે 1001-3100. જીરાની જો વાત કરીએ ગોંડલમાં આજે તો 4210 રૂપિયાથી 6551 રૂપિયા. તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજેતાજા અને 100% સાજા બજાર ભાવ. વિડીયો પસંદ આવે, વિડીયોમાંથી કંઈક માહિતી મળે તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા લાઇકથી અમને બીજો કાંઈ ફાયદો નહીં થાય, પણ યુટ્યુબના અલ્ગોરિધમને માહિતી મળશે વિડીયામાં કંઈક સારી એવી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલે વધારે ખેડૂતો સુધી આ મારો આ વિડીયો છે એને પહોંચાડશે. એટલે જરૂરથી લાઇક કરી દેજો. બાકી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી નાખજો. વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.